સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. સર્જવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીથી મતદારોને વાકેફ કરવા ભાજપ દ્વારા રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ. બનાસકાંઠામાં પણ ભાજપ અગ્રણીઓએ હાથ ધર્યો આક્રમક લોકસંપર્ક. ચૂંટણીના માહોલમાં અમીરગઢ બોર્ડર પર પંજાબથી કથિત રીતે માર્બલ ખરીદવા ગુજરાત આવતા ઇસમો પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ ઝડપાતા ચકચાર. ધાનેરા પોલીસે પણ દારૂ ભરેલી વધુ એક કાર તેમજ આઈસર ટ્રક સાથે રાજસ્થાનના 2 શખ્સોની કરી ધરપકડ. પાલનપુરની ગોળા ગ્રામ પંચાયતના નવા સરપંચ બક્ષી પંચના બોગસ પ્રમાણપત્રના સહારે ચૂંટણી જીત્યા હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ. ગોલમાલની ગંભીરતાને ધ્યાને લઈ પાલનપુરના તાલુકા વિકાસ અધિકારીએ આપ્યા તપાસના આદેશો. પાલનપુરના સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટી 2 મહિનાથી છુમંતર થઈ જતા ગ્રામજનોમાં ઉહાપો. સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટીનો ચાર્જ અન્ય મહિલા તલાટીને સોંપાયો હોવાના અહેવાલો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો કબજે કરવાના નિર્ધારને પાર પાડવા ભાજપે અત્યારથી જ કમર કસી છે અને આ વખતની ચૂંટણીમાં પણ કમળક્રાંતિ સર્જવા માટે ભાજપ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસ કામોની વાતો મતદારો સુધી પહોંચાડવા આજથી રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હાથ ધરાય છે. ભાજપને હંફાવવા માટે કોંગ્રેસે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિગ્નેશ મેવાણી સાથે હાથ મિલાવીને ચૂંટણી જીતવા જોર લગાવ્યું છે. જ્યારે ભાજપ પક્ષ સરકારના કાર્યો અને યોજનાઓની વિગતો ઘરે ઘરે પહોંચાડવા માટે સક્રિય બની ગયો છે. ભાજપે આ વખતે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની વિગતો ઘરે ઘરે પહોંચાડી મતદારોનો સહયોગ માંગવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. આજથી શરૂ થયેલા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના પ્રથમ દિવસે જ આજે ભાજપના અગ્રણીઓએ ડીસા તાલુકાના માલગઢ ગામે પહોંચી ઘરે ઘરે ફરી આક્રમક લોકસંપર્ક કર્યો હતો અને ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને સરકારની સિદ્ધિઓની માહિતી આપી ચૂંટણીમાં સહયોગ માંગ્યો હતો. આ અભિયાનમાં ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, સાધ્વી નિર્મળા પુરી, માલગઢના આગેવાન નરેશભાઈ સોલંકી સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાતમાં ભાજપના જ્વલંત વિજયનો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન દરમિયાન આજે ડીસા વિધાનસભાના માલગઢ જિલ્લા પંચાયતમાં માલગઢ ગામે સવારથી જ અમે 10 વાગ્યાથી અભિયાન ચાલુ કર્યું છે. દરેક બૂથમાં જઈ એના 25-30-40 ઘરો એના સાથે બેસી સરકારની, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સિદ્ધિઓ અને આવતા દિવસોમાં 14 ડિસેમ્બરે જ્યારે મતદાન થવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાન ઉપર મત આપીને ઉમેદવારને વિજેતા બનાવવા માટેનું આ ઘર ઘર સંપર્ક અભિયાન છે. દરેક ઘરથી સારો અમને ઉત્સાહભેર આવકાર પણ મળે છે અને બહેનો, ભાઈઓ અને બાળકો સાથે આ 4 કલાક સુધી અમે સંપર્કમાં રહીશું. બપોર પછી ડીસામાં પણ 2 વોર્ડમાં જઈશું. એમ પૂરા ગુજરાતમાં માન્ય અમિત શાહ,
વિજયભાઈ અને બધા જ નેતાઓ આ 7 તારીખથી 12 તારીખ સુધી સવાર અને સાંજ 50-50 હજાર બૂથોમાં અમારું અભિયાન પૂરું થશે અને ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા વિકાસના કામોનું જાણકારી મેં આપશું અને ગુજરાતમાં 150 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપ દ્વારા આજથી હાથ ધરાયેલા રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના પ્રારંભ સાથે જ ભાજપના અગ્રણીઓ ગામડા ખૂંદવા માંડ્યા છે. ત્યારે ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળીએ પણ આજે દાંતીવાડા તાલુકાના માળીવાસ ગામે આક્રમક જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. ભાજપના સ્થાનિક અગ્રણી સુજાણસિંહ દરબાર અને પ્રવીણભાઈ માળી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોના વિશાળ કાફલા સાથે મગનલાલ માળીએ માળીવાસ ગામમાં ઘરે ઘરે ફરી રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસલક્ષી અભિગમની વિગતોથી ગ્રામજનોને વાકેફ કર્યા હતા. આ પ્રસંગે મગનલાલ માળીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને સાથ આપી રાજ્યમાં પુનઃ કમળક્રાંતિ સર્જવામાં સહયોગ આપવા ગ્રામજનોને અપીલ પણ કરી હતી. ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત લોકસંપર્ક અર્થે આજે માળીવાસ ગામના મહેમાન બનેલા મગનલાલ માળી સહિત અન્ય અગ્રણીઓને ગ્રામજનો તરફથી ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળીની રાજ્ય સરકારે તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્તિ કરતા વિવિધ સ્થળે મગનલાલ માળીનું ઉષ્માભર્યું સન્માન થઈ રહ્યું છે. ત્યારે ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત આજે દાંતીવાડા તાલુકાના માળીવાસ ગામના મહેમાન બનેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું સ્થાનિક અગ્રણીઓ તેજાજી માળી, નાગજીભાઈ માળી, પરખાજી માળી, કરસનજી ભાટી તેમજ સુજાણસિંહ દરબાર સહિત અન્ય આગેવાનોએ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન પદે નિયુક્ત થયેલા મગનલાલ માળીને સાફો પહેરાવી તેમનું સન્માન કરી અભિનંદન સાથે નવી જવાબદારીમાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય અને વિશ્વસનીય બીકે ન્યૂઝ ચેનલે ગત 5 નવેમ્બરે પોતાની સ્થાપનાના 16 વર્ષ પૂર્ણ કરી 17મા વર્ષની પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે લાખણી વિસ્તારના રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ બીકે ન્યૂઝ ચેનલની વિકાસ કુચ તેમજ લોકસેવાના અભિગમની મુક્તકંઠે સરાહના કરી આ ચેનલની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠાની એકમાત્ર લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલને આજે 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં મંગળ પ્રારંભ કરવા બદલ મારી બીકે ન્યૂઝ ચેનલને તથા સમગ્ર ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આવનારા વર્ષોમાં બનાસકાંઠાની જનતાને સચોટ સમાચાર આપીને જનતાને સહભાગી થશો એવી અમારી ખૂબ નમ્ર હાર્દિક શુભકામનાઓ. આજે બીકે ન્યૂઝ ચેનલને 16 વર્ષ પૂરા થતા હોય ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ સારી કામગીરી છે અને ખૂબ આમ લોકપ્રિય ઉભરી આવી હોય એવી બીકે ન્યૂઝ ચેનલને અને બીકે ન્યૂઝ ચેનલના રિપોર્ટરોને પણ ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. અને 16 વર્ષ પૂરા થઈ 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા હોય ખૂબ 17મા વર્ષની મંગળ પ્રવેશમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ સારી કામગીરી કરતા હોય ખૂબ દરેક લોકોની લાગણી અને ખૂબ સારી પ્રશંસાવાળી ચેનલ હોય ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું બીકે ન્યૂઝ ચેનલને. બીકે ન્યૂઝ ચેનલ ઇલેક્ટ્રોનિક મીડિયાને 16 વર્ષ પૂર્ણ થઈ 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. એ સમયે બીકે ન્યૂઝે જે પ્રકારે ઇમ્પાર્શિયાલિટી બિનપક્ષપાત રીતે જે પ્રકારે લોકોને સમાચાર એમની ન્યૂઝ ચેનલના માધ્યમ થકી સારો અવાજ આપવાનો જે પ્રયત્ન કર્યો છે, પ્રજાના અવાજને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે, એ સરાહનીય અને અભિનંદન પાત્ર છે. આદરણીય મગનભાઈ એ ચેનલના હેડ અને એમની ટીમ દ્વારા જે પ્રકારે ખૂબ સારી સેવા રાજ્યને અને જિલ્લાને પડી રહી છે એ ખૂબ સારી વાત છે અને અભિનંદનને પાત્ર છે. આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રગતિનો માર્ગ ભગવાન પરશુરામ નિષ્કંટક બનાવે એવી હૃદયથી દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ. બીકે ન્યૂઝને આજે 16 વર્ષ પૂરા થઈ અને 17મા વર્ષમાં પ્રવેશ કરે છે. બીકે ન્યૂઝે બનાસકાંઠા માટે ખૂબ સારું કામ કર્યું છે અને લોકોને સાચા સમાચાર અને લોકસેવાનું કાર્ય કર્યું છે. એવું ને એવું 17મા વર્ષમાં પ્રવેશ કરી અને ખૂબ પ્રગતિ કરે અને સારો લોકચાહના મેળવે એવું અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને અવિરત કાર્ય કરતા રહે અને લોકોની સેવા કરે. બનાસકાંઠાની પ્રગતિમાં જે ફાળો બીકે ન્યૂઝે આપ્યો છે
તે ખૂબ અવિરત અને સારો છે, જે મને ખૂબ શુભેચ્છા પાઠવું છું. બીકે ન્યૂઝને આજે 16 વર્ષ પૂરા થાય છે. બીકે ન્યૂઝ સારામાં સારી ટીવી ચેનલ છે અને 17 વર્ષનો પ્રવેશ કરે તે બદલ અમારી શુભેચ્છાએ અને સારા સમાચાર આપે અને સાચી હકીકત પહોંચાડે એવી અમારી શુભેચ્છા. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીના પગલે મતદારોને અત્યારથી જ નિર્ભય માહોલની પ્રતીતિ કરાવવા પોલીસ તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે અને જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજાઈ રહી છે. ત્યારે અમીરગઢ પોલીસે પણ ગત સોમવારે તાલુકા મથક અમીરગઢના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજ્યા બાદ ગ્રામીણ વિસ્તારમાં પણ ફ્લેગ માર્ચ યોજી લોકોને સુરક્ષિત માહોલની પ્રતીતિ કરાવી હતી. પોલીસે બીએસએફના જવાનો સાથે યોજેલી આ ફ્લેગ માર્ચે આકર્ષણ જમાવ્યું હતું. લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીમાં ન્યાયિક પ્રક્રિયાથી મતદાન થાય અને સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના થાય તે માટે ચૂંટણી પંચ પૂરતી સક્રિયતા દર્શાવે છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદારો તેમના મતાધિકારના મહત્વને સમજી મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે માટે પણ વહીવટીતંત્ર સક્રિયતા દર્શાવી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા બુથ લેવલે બીએલઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નવા મતદારોને આમંત્રિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસાના નવા નાયબ કલેક્ટર અને ડીસા વિધાનસભા મતવિસ્તારના ઝોનલ અધિકારી જીતેન્દ્ર બદરે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં આગામી ચૂંટણીમાં વધુ ને વધુ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તો એમાં આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં સૌ પ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણી વિધાનસભા મતવિસ્તારમાં જેટલા 27 જેટલી ટીમો અને 20 જેટલા ઈવીએમ અને વીવીપેટ સાથેની નિર્દેશનની ટીમો દરેક સિટી વિસ્તાર ડીસા અને વિધાનસભાના 289 જેટલા બૂથ ઉપર દરેક ગામે જઈ અને આ ટીમો એ વીવીપેટ અને ઈવીએમનું નિર્દેશન કરશે, જેથી લોકો જાણી શકે કે વીવીપેટનો શું ઉપયોગ છે, ઈવીએમમાં કેવી રીતે મત આપી શકાય અને મત આપ્યા પછી વીવીપેટમાં જે ઉમેદવારને એમને મત આપ્યો હોય એમની એક કાપલી જે એમને દેખાશે કે જેમાં એમને એ સેટિસ્ફાઈ થશે કે મેં કોને મત આપ્યો. આ એક ટ્રાન્સપરન્સી માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક ખૂબ સારું પગલું લેવામાં આવ્યું છે અને લોકોને વધુમાં વધુ આ બાબતની જાણકારી મળે એવો તંત્ર દ્વારા સમગ્ર પ્રયાસ થઈ રહ્યો છે. ભારતમાં ઘણા લાંબા સમયથી ઈવીએમ દ્વારા વિવિધ ચૂંટણીઓમાં મતદાન યોજાઈ રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વિવિધ રાજકીય પક્ષોએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા હવે ભારતના ચૂંટણી પંચે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર વીવીપીએટીથી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હોય. હાલ વિવિધ રાજકીય પક્ષોને વીવીપીએટી પદ્ધતિથી માહિતગાર કરવા માટે ખાસ નિદર્શન યોજવામાં આવી રહ્યા છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં ઈવીએમની સાથે વીવીપીએટી મશીન દ્વારા મતદાન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે વીવીપીએટી પદ્ધતિની જાણકારી માટે આજે ડીસાની પ્રાંત કચેરી ખાતે પણ વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરોની હાજરીમાં નિદર્શન યોજવામાં આવ્યું હતું અને તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને નવી ચૂંટણી પદ્ધતિ અંગે જાણકારી આપવામાં આવી હતી, જેમાં વીવીપીએટી દ્વારા કેવી રીતે મતદાન થશે અને કેવી રીતે મત વીવીપીએટી કામ કરશે તેની સમજણ આપવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તો એમાં આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં સૌ પ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણી વિધાનસભા મતવિસ્તારમાં જેટલા 27 જેટલી ટીમો અને 20 જેટલા ઈવીએમ અને વીવીપેટ સાથેની નિર્દેશનની ટીમો દરેક સિટી વિસ્તાર ડીસા અને વિધાનસભાના 289 જેટલા બૂથ ઉપર દરેક ગામે જઈ અને આ ટીમો એ વીવીપેટ અને ઈવીએમનું નિર્દેશન કરશે, જેથી લોકો જાણી શકે કે વીવીપેટનો શું ઉપયોગ છે, ઈવીએમમાં કેવી રીતે મત આપી શકાય અને મત આપ્યા પછી વીવીપેટમાં જે ઉમેદવારને એમને મત આપ્યો હોય એમની એક કાપલી જે એમને દેખાશે કે જેમાં એમને એ સેટિસ્ફાઈ થશે કે મેં કોને મત આપ્યો. આ એક ટ્રાન્સપરન્સી માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક ખૂબ સારું પગલું લેવામાં આવ્યું છે અને લોકોને વધુમાં વધુ આ બાબતની જાણકારી મળે એવો તંત્ર દ્વારા સમગ્ર પ્રયાસ થઈ રહ્યો છે. ઈવીએમ પર યોજાતી ચૂંટણીને લઈ વિપક્ષો દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં વીવીપીએટી પદ્ધતિ દ્વારા પ્રથમવાર યોજાનારી આ ચૂંટણી નિર્વિવાદિત જ રહે તેવી આશા રાખવી જ રહી.
ભારતનું ચૂંટણી તંત્ર હંમેશા ન્યાયિક પ્રક્રિયાથી ચૂંટણી થાય તે બાબતમાં રસ દાખવતું આવ્યું છે અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બને તે માટે પ્રયાસો કરતું આવ્યું છે. દર વખતે જ્યારે છેલ્લા ઘણા સમયથી ઈવીએમ ઉપર ચુનાવ થાય છે ત્યારે કેટલાક સમયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ઈવીએમમાં થતી ચૂંટણી ખોટી ચૂંટણી થઈ રહી છે, જેને લઈ ચૂંટણી પંચ દ્વારા આ વખતે પહેલી વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રાયલ. આજે તેનું નિદર્શન ડીસાની એસડીએમ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તમે જોઈ શકો છો કે હવેથી જે મતદાન કરવા જશે તેઓને 3 મશીનોથી મતદાન કરવું પડશે. પહેલું જે છે ત્યાંથી તે પોતાનો વોટ સિલેક્ટ કરી શકશે, જે રીતે અત્યારે બેલેટ આપ્યા બાદ આપણે કોઈપણ નંબર દબાવ્યા બાદ એ કી દબાવ્યા બાદ બાજુના વીવીપેટ મશીનની અંદર તેનું એક કૂપન આવેલું જોવા મળશે, જે તમે અહીં જોઈ શકો છો, અને ત્યારબાદ આખી આખી ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે કે જેના કારણે મતદાન અને ઈવીએમ લઈ ઊભા થયેલા પ્રશ્નોનું આસાનીથી નિવારણ આવી શકશે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. ચૂંટણીના માહોલમાં અમીરગઢ બોર્ડર પર પંજાબથી કથિત રીતે માર્બલ ખરીદવા ગુજરાત આવતા ઈસમો પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ ઝડપાતા ચકચાર. ધાનેરા પોલીસે પણ દારૂ ભરેલી વધુ એક કાર તેમજ આઈસર ટ્રક સાથે રાજસ્થાનના 2 શખ્સોની કરી ધરપકડ. પાલનપુરની ગોળા ગ્રામ પંચાયતના નવા સરપંચ બક્ષીપંચના બોગસ પ્રમાણપત્રના સહારે ચૂંટણી જીત્યા હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ. ગોલમાલની ગંભીરતાને ધ્યાને લઈ પાલનપુરના તાલુકા વિકાસ અધિકારીએ આપ્યા તપાસના આદેશો. પાલનપુરના સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટી 2 મહિનાથી છુમંતર થઈ જતા ગ્રામજનોમાં ઉહાપો. સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટીનો ચાર્જ અને મહિલા તલાટીને સોંપાયો હોવાના અહેવાલો. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Thank you.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામમાં તમારું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પગલે રાજ્ય બહારના વિસ્તારોમાંથી દારૂ, હથિયાર તેમજ બેનામી નાણાંની હેરાફેરી રોકવા વોચ રાખી રહેલી ગુજરાત પોલીસની સક્રિયતાએ પંજાબથી માર્બલ ખરીદવા ગુજરાત આવી રહેલા લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આજે અમીરગઢ બોર્ડર પરથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપાયેલા પંજાબના ઈસમોની અટકાયત કરી આ શખ્સો પાસેથી મળેલી રોકડ રકમના સ્ત્રોતની સચ્ચાઈ જાણવા પોલીસ તેમજ આવકવેરા વિભાગની ટીમે ઊંડી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે અમીરગઢ બોર્ડર પરથી પસાર થઈ રહેલી પંજાબ પાસિંગની વૈભવી સેલારીઓ કારની પોલીસે તલાશી લેતા આ કારમાં બેઠેલા ઈસમો પાસેથી 5 લાખની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ હાથ લાગતા પોલીસે કારમાં બેઠેલા પંજાબના ભટિંડા જિલ્લાના નથાણા તાલુકાના બચુમડી ગામના વિશાલકુમાર હરેશભાઈ ગર્ગ, જગતાસિંહ શીખ, અમન અવતારસિંહ શીખ, જગજીવનસિંહ શીખ તેમજ આબરોડ નજીકના ચંદ્રાવતી ગામના માધાભાઈ ભગાભાઈ રબારીની અટકાયત કરી ઉલટ તપાસ હાથ ધરી છે. પોલીસે 5 લાખની રોકડ રકમ અને ગાડી જપ્ત કર્યા બાદ આ સમયે તેઓ આબરોડ ખાતે માર્બલ ખરીદવા આવ્યા હતા, પરંતુ માર્બલ પસંદ ના પડતા પાલનપુર માર્બલ ખરીદવા જઈ રહ્યા હતા તેવો દાવો કર્યો છે. પરંતુ ચૂંટણીના માહોલમાં આટલી મોટી રકમ ઝડપાતા પોલીસે આવકવેરા વિભાગના અધિકારીઓને બોલાવી આ રકમના સ્ત્રોતની વિગતો જાણવા પંજાબમાં ઈસમોની આકરી પૂછપરછ હાથ ધરી છે. વિધાનસભા ચૂંટણીના માહોલમાં દારૂની હેરાફેરી નિવારવા સક્રિય બનેલી ધાનેરા પોલીસે દારૂની હેરાફેરી કરતી વધુ એક કાર તેમજ ગુપ્ત ખાનાવાળી આઈસર ટ્રક સાથે 2 શખ્સોની અટકાયત કરી છે.
ધાનેરાના નવા પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પાઠકે ગત રાત્રે પણ ધાનેરા તાલુકાના ભાંજડા ગામ નજીક બાતમીના આધારે નાકાબંધી કરી એક વેગન કારને આંતરતા અંદર બેઠેલા હિસ્સામાં પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા આ ગાડીમાંથી 43,200 રૂપિયાની કિંમતનો 432 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 1,00,000ની કાર સહિત કુલ 1,43,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભાગેડુ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન આજે મંગળવારે બપોરના સમયે પણ ધાનેરા પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી વધુ એક આઈસર ટ્રકને ઝડપી પાડી છે. ધાનેરાના પીઆઈ આર કે પાઠકે આજે બપોરે તેમની ટીમ સાથે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચકાસણી હાથ ધરી હતી, જે વખતે રાજસ્થાન તરફથી આવેલી આઈસર ટ્રકને રોકી તલાશી લેતા આ ટ્રક પાછળ બનાવેલા ગુપ્તખાનામાંથી 3,84,000 રૂપિયાની કિંમતનો 1,320 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે 10,00,000ની ટ્રક સહિત કુલ 13,85,000નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર નરપતસિંહ સોઢા તેમજ ક્લીનર મહાવીરસિંહ સોઢાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલા જૂના અને જાણીતા માનસરોવર તળાવમાંથી આજે એક અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. આજે સવારે 11 વાગ્યાના સુમારે માનસરોવર તળાવને અડીને રહેતા સ્થાનિક રહેવાસીઓને તળાવમાં માનવ મૃતદેહ તરતો જોવા મળતા તેમણે પોલીસને જાણ કરી હતી, જેના પગલે પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા તળાવમાં કોઈ યુવકનો મૃતદેહ તણાતો નજરે પડ્યો હતો, જેથી પોલીસે સ્થાનિક નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને બોલાવી રસ્તા તેમજ સેફ્ટી ટ્યુબ દ્વારા એક સ્થાનિક યુવકને તળાવમાં ઉતારી તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના અહેવાલો વાયુવેગે શહેરમાં ફેલાતા માનસરોવર પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જોકે મોડે સુધી મૃતક યુવકની કોઈ ઓળખ થઈ શકી નથી. બનાસકાંઠામાં હવે પંચાયત સ્તરે પણ મસમોટું રાજકારણ ખેલાવા માંડ્યું છે અને પંચાયતના સરપંચો તેમજ સદસ્યોને પદભ્રષ્ટ કરાવવા માટે નવા નવા હથિયાર ઉગામતા રહે છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ગોળા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચે પંચાયતની ચૂંટણી વખતે બક્ષીપંચનું બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતા આ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી જોર પકડી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર તાલુકાની ગોળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બક્ષીપંચના ઉમેદવાર માટે અનામત એવી સરપંચની બેઠક પર આબાદખાન જમાલખાન ઘોરી ચૂંટાઈ આવ્યા હતા. જોકે ચૂંટણી સંપન્ન થયા બાદ જાગૃત લોકોએ ખણખોદ કરતા નવા ચૂંટાયેલા સરપંચે ચૂંટણી વખતે સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ પાલનપુર તાલુકા પંચાયતમાંથી પોતે બક્ષીપંચ સમુદાયમાં આવતા હોવાનું ખોટું પ્રમાણપત્ર મેળવી ચૂંટણી અધિકારી સમક્ષ આ બોગસ દસ્તાવેજ રજૂ કરી ચૂંટણીમાં સત્તા હાંસલ કરી હોવાની વિગતો ખુલવા પામી છે. ગામના આગેવાનોએ માહિતી અધિકાર હેઠળ પાલનપુર તાલુકા પંચાયતમાંથી માહિતી માંગતા ગોળા ગામના વર્તમાન સરપંચ બક્ષીપંચના બોગસ પ્રમાણપત્રના સહારે ચૂંટણી લડ્યા હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં હાલ અનામત મુદ્દે ચાલતા આંદોલનથી વર્તમાન સરકારની હાલત કફોડી બની છે, ત્યારે સરકારી બાબુઓની મિલીભગતના લીધે બક્ષીપંચનું આવું બોગસ પ્રમાણપત્ર ઇસ્યુ થયાની ઘટના બહાર આવતા આ મામલો ચર્ચાની એણે ચડ્યો છે. ત્યારે ગોળા ગામના આગેવાનોએ બક્ષીપંચના બોગસ પ્રમાણપત્રના મામલે જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા સમક્ષ પણ લેખિત રજૂઆત કરી છે. મહત્વની બાબત એ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લાભાર્થીઓને અપાતા જાતિના પ્રમાણપત્રોમાં હસ્તાક્ષર કરવાની સત્તા માત્ર તાલુકા વિકાસ અધિકારીને જ છે. તેમ છતાં ગોળા ગામના સરપંચ આબાદ ખાન ગોરીને અપાયેલા બક્ષીપંચના પ્રમાણપત્ર પર નાયબ તાલુકા વિકાસ અધિકારીની સહી નજરે પડી રહી છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે રજૂ કરેલા કોઈપણ પ્રકારના પુરાવાની પૂરતી ચકાસણી કરવાની તસ્દી લેવાઈ નથી તેવું પણ આ કેસમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ ગોલમાલના પર્દાફાશ બાદ સરકારી બાબુઓ મનફાવે તેમ બક્ષીપંચના પ્રમાણપત્ર કઈ રીતે ઇસ્યુ કરી શકે તેવા ગંભીર સવાલો ઉભા થતા પાલનપુરના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી કેએમ પરમારે પણ આ મામલે ઊંડી તપાસના આદેશ આપ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ગોળા ગામના સરપંચે ચૂંટણી વખતે રજૂ કરેલું બક્ષીપંચનું પ્રમાણપત્ર બોગસ હોવાના આક્ષેપો સાચા સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોળા ગામના અરજદાર રાણા દલપતસિંહ કરશનસિંહ તથા ગામ આગેવાનોએ અગાઉ ચૂંટણી દરમિયાન જે બક્ષીપંચનો દાખલો આપેલ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો, એ દાખલા માટે અરજદારોએ ખોટો દાખલો આપ્યો એવું અત્રે રજૂઆત કરેલી છે.
એ રજૂઆત સંદર્ભે અહીંયા તપાસ ચાલુ છે, પણ એના ડોક્યુમેન્ટ વધવાનું ચાલુ છે. જેમ કે 4-1 મહિના આગળ દાખલો આપેલો છે, 4-5 મહિના આગળ, એટલે એ દાખલાની ખરાઈ એના ડોક્યુમેન્ટના આધારે ખરાઈ કરી અને જે હશે એ સત્ય બહાર આવશે. દાખલો આદમ ખાન, જમાલ ખાન ગોરી, એમનું LC મંગાવ્યું જે તે સ્કૂલમાં ભણ્યું છે. એ પોતે સિપાહી છે કે જાગીરદાર છે એ સાબિત થશે, એના પછી આ દાખલા ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. બોગસ હશે તો એ નિયમ અનુસાર કાર્યવાહી કરીશું અમે. ગોળા ગામના વર્તમાન સરપંચે બક્ષીપંચના બોગસ પ્રમાણપત્રના આધારે સરપંચની ખુરશી પર કબજો જમાવી દીધો હોવાની વિગતો બહાર આવતા હવે આ પ્રકરણની ચર્ચાએ જોર પકડ્યું છે. ગોળા ગામના પૂર્વ સરપંચ ધનરાજભાઈ ચૌધરીએ આ મામલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખૂબ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મામલો દેખીતી રીતે જ ખૂબ ગંભીર છે, ત્યારે છળકપટથી ચૂંટણી જીતેલા આવા સરપંચને સ્વાભાવિક રીતે જ પદ પરથી ગેરલાયક ઠેરવામાં આવે તેવી અમારી માંગ છે. ગોળા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બર મહિના 2016 થઈ, એમાં સરપંચની ચૂંટણીમાં અમારા ગામના ગોરી અબાદ ખાન, જમાલ ખાન બિહારી, જે બિહારી જાગીરદાર કુટુંબના છે, એ બક્ષીપંચનો ખોટો દાખલો લઈ અને છેતરપિંડી કરી અને દાખલો લઈને સરપંચમાં હોદ્દો લીધેલ છે. તો એના વિરોધમાં અમે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી પંચ આ બધામાં આ ખોટું કરીનું અમે અરજી કરી છે અને એને દૂર કરવા માટેની દરેક ઓફિસરને વિનંતી કરી છે. ખોટો દાખલો કરી અને ઠગાઈ કરી છે, ઠગાઈની ફરિયાદ થવી જોઈએ અને એમને દૂર કરવા જોઈએ. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુરના સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટી 2 મહિનાથી છુમંતર થઈ જતા ગ્રામજનોમાં ઉહાપો. સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટીનો ચાર્જ અને મહિલા તલાટીને સોંપાયો હોવાના અહેવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, AC ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ, સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201.
વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠામાં ચીર ઝડપની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જોકે ગત સોમવારે બનાસકાંઠાના થરાદમાં પાકીટ ચોરવાનો પ્રયાસ કરનાર એક શખ્સ રંગેહાથ ઝડપાઈ જતા લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. થરાદમાં દિન દહાડે પાકીટ ચોરતો શખ્સ ઝડપાઈ જતા લોકોએ આ પાકીટમાનને ઝડપી લઈ જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટના વખતે લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. જોકે આ પાકીટમારને પોલીસના હવાલે કરાય તે પૂર્વે તે લોકોને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. થરાદમાં આવી ઘટનાઓ નિવારવા માટે શંકાસ્પદ લાગતા અજાણ્યા લોકોથી આમ જનતા સતર્ક રહે અને પોલીસ પણ આવા તત્વો સામે લાલ આંખ કરે તે ઇચ્છનીય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ગ્રામ પંચાયત એ સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા ગણાય છે. જોકે ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટીઓની મનમાની અને લાલ્યાવાળીની ફરિયાદો લગભગ રોજિંદી બની ગઈ હોય ગ્રામ્ય વિસ્તારના રહીશોને પારાવાર તકલીફ વેઠવી પડે છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાની સામઢી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટી પણ છેલ્લા 2 મહિનાથી ગેરહાજર રહેતા હોય ગામના અરજદારો અટવાઈ રહ્યા છે. સામઢી રાણાજીવાસ ગામ અંદાજે 3000ની વસ્તી ધરાવે છે. જોકે આ ગામની ગ્રામ પંચાયત કચેરીમાં છેલ્લા 2 મહિનાથી તલાટીના દર્શન દુર્લભ થઈ ગયા છે, જેથી ગામના અરજદારો પણ અટવાઈ રહ્યા છે. તલાટીની આવી લાલ્યાવાળીથી ઉહાપોહ સર્જાતા ગામના સરપંચ તેમજ અગ્રણીઓ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત પણ કરાઈ છે. તેમ છતાં તલાટીની ગેરહાજરી યથાવત રહેતા ગામના ખેડૂતો તેમજ અન્ય અરજદારો અટવાઈ રહ્યા હોય સત્વરે આ ગ્રામ પંચાયતમાં નવા કાયમી તલાટી મૂકવાની માંગ ઉઠવા પામી છે. તલાટીની ગેરહાજરી સંદર્ભે રોષ ઠાલવતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનામાં એક જ દિવસ તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ પર હાજર જોવા મળ્યા છે, જેને લીધે પંચાયતના કામો પણ અટવાતા હોય અમે જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. સત્વરે તલાટી મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. અમારે તલાટીની બહુ સમસ્યા છે. તલાટી આવતો જ નહીં અહીંયા ગામમાં. ખેડૂતોને મગફળી વેચવા જવું હોય, કપાસ વેચવા જવું હોય તો એના માટે દાખલા જરૂર પડે, ક્યાંથી લેવામાં. એટલે એના માટે બહુ હાલાકી છે. સાહેબોને રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નહીં અત્યારે. કેટલા સમયથી નથી આવતા? લગભગ 2 મહિનાથી નહીં આવતા. શું સમસ્યા છે તમારા અહીંયા? અમારે છે તલાટી 2 મહિનાથી આવતો નહીં, એટલે અમારે ખૂબ અગવડા પડે. ગોમમાં રસી જવા માટે રજૂઆત કરી કોઈ? અમારે સમસ્યા છે સાહેબ, 2 મહિના તલાટી સાહેબને. તલાટી સાહેબ 2 મહિનામાં એક જ દિવસ આવેલા છે, 12 તારીખના રોજ આવેલા છે, બરાબર. એના પછી જગ્યા ખાલી જ પડી છે. અને આજે અમે ભલામણ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત જિલ્લા પ્રમુખને, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી છે. અને હજુ આપી છે પણ રૂબરૂ મળેલા છે, બરાબર. છતાં પણ કોઈ હજુ 2 મહિનાથી અમારે કોઈ સમસ્યા થઈ નથી, એટલે અમારી એવી અરજ છે કે અમારી ખાલી જગ્યા છે ભરવામાં આવે. પાલનપુર તાલુકાના સામઢી રાણાજીવાસ ગામમાં તલાટીની ગેરહાજરીના મામલે સર્જાયેલા ઉહાપોહ વચ્ચે પાલનપુરના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તલાટી રજા મૂકીને જતા રહ્યા છે. જોકે રજા નામંજૂર કરાઈ હોવા છતાં તલાટી તેમના ફરજના સ્થળે હાજર ના થતા અમે આજથી જ સામઢી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટીનો ચાર્જ અન્ય મહિલા તલાટીને સોંપી દીધો છે. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 851-860 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 650-675, ઘઉંના 311-319, બાજરીના 240-300, અડદના 600-804, રાજગરાના 741-797 તેમજ મગફળીના ભાવ 650-790 રૂપિયા રહ્યા હતા. આજે ડીસા ગંજબજારમાં એરંડાની 75 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 269, ઘઉંની 5, બાજરીની 515,
અડદની 700, રાજગરાની 82 તેમજ મગફળીની 28,243 બોરીની આવક થઈ હતી. હવે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 125 રૂપિયા વધીને 30,225 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 40,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 500 રૂપિયા વધીને 40,000 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુનઃ કમળ ક્રાંતિ સર્જવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીથી મતદારોને વાકેફ કરવા ભાજપ દ્વારા રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ. બનાસકાંઠામાં પણ ભાજપ અગ્રણીઓએ હાથ ધર્યો આક્રમક લોકસંપર્ક. ચૂંટણીના માહોલમાં અમીરગઢ બોર્ડર પર પંજાબથી કથિત રીતે માર્બલ ખરીદવા ગુજરાત આવતા ઈસમો પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ ઝડપાતા ચકચાર. ધાનેરા પોલીસે પણ દારૂ ભરેલી વધુ એક કાર તેમજ આઈસર ટ્રક સાથે રાજસ્થાનના 2 શખ્સોની કરી ધરપકડ. પાલનપુરની ઘોડા ગ્રામ પંચાયતના નવા સરપંચ બક્ષી પંચના બોગસ પ્રમાણપત્રના સહારે ચૂંટણી જીત્યા હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ. ગોલમાલની ગંભીરતાને ધ્યાને લઈ પાલનપુરના તાલુકા વિકાસ અધિકારીએ આપ્યા તપાસના આદેશો. પાલનપુરના સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટી 2 મહિનાથી છુમંતર થઈ જતા ગ્રામજનોમાં ઉહાપો. સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે સામડી રાણાજીવાસ ગ્રામ પંચાયતના તલાટીનો ચાર્જ અન્ય મહિલા તલાટીને સોંપાયો હોવાના અહેવાલો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.